હવે બ્રહ્મચર્ય એટલો પુરુષનો ભાગ છે અને અબ્રહ્મચર્ય એટલો સ્ત્રીનો ભાગ છે, તો એ મારે જરીક સમજવું છે, મને સમજાવશો? એટલે આ પાસવતા છે. આપણે એવી દાદા એથી આગળ કહી દીધું કે મનુષ્યમાં જો પાસવતા હોય તો વિકારી ભાવ છે. અચ્છા, એથી વધારે શું જોણવું છે આપણે? કે આ પાસવતા કંઈ દૈવી ગુણ છે? ના. અને કંઈ આત્માનો ગુણ છે? ના. પાસવતા છે. પાસવતા એટલે શું? બીજાને દુઃખ થતું હોય તોય આપણા સુખ માટે એને કચડી નાખીએ. અચ્છા. કેટલાય બીજાની હિંસા કરીને આપણા સુખે સુખો લેવા જઈએ, એ પાસવતા જ કહેવાય કે ના કહેવાય? પાસો એના જેવું. એટલે આ નિર્બળતા છે એવું કહેવા માંગે છે પુરુષ. એટલે બ્રહ્મચર્ય આમ શક્તિ જોઈએ, સ્ટ્રોંગનેસ જોઈએ, નિશ્ચય સ્ટ્રોંગ જોઈએ. તો પછી તમારું કે આ મોહમાંથી નીકળાય. આ મોહ એટલે શું? મૂર્છિત કરે છે માણસને, બેભાન કરી નાખે છે. તેની સામે નિશ્ચય બળથી માણસ બહાર નીકળી શકે. એટલે નિર્બળતાનો ભાગ સ્ત્રી. એટલે આ બધું આ તો કમ્પેરિઝન બતાડી છે. અચ્છા, આ બૈરા અને પુરુષની વાત નથી આ. હા હા, બરોબર. કસાય ને ભગવાનની વાત છે એમાં. હા, અકસાયને ભગવાન કહેવાય ને કસાયને નિર્બળતા કહેવાય. એટલે એટલે અબળા કહેવાય છે. બરોબર, એવું. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, સ્ટાર્ટિંગમાં તમે થોડી વાત કરી, વિશેષતાનું થોડુંક વધારે મને જાણવું છું કે વિશેષતા એક્ઝેક્ટલી શું છે? વિશેષતા એટલે શું છે? અહંકાર ને હંમેશા, અહંકાર અને આત્મા બે શબ્દ છે. અજાગૃતિથી એટલે કે અજ્ઞાનતાથી વિભાવમાં હું ઊભો થયો, પછી અહંકાર ઊભો થયો. એ અહંકારને પોતાનું સ્વરૂપનું ભાન છે નહીં, એટલે પછી એને હું શેના આધારે જીવું? જેના આધારે જીવે પછી લાગે કે આનાથી હજુ વધારે જીવાય સારી રીતે, તો કે એના કરતાં મોટો થાવ તો વધારે સારી રીતે જીવાય. જે આપણને 15,000 પગાર હોય ને, પહેલાંને 1.5 લાખનો પગાર હોય તો આપણને થાય ને, પૈસા વધારે હોય તો શાંતિથી જીવે છે ને, આપણે રોજ તકલીફ હોય છે. એવું આ પૈસાની બાબત થઈ. એવું પછી કહે છે મને કોઈ પૂછતું જ નથી ને, આ ભાઈને બધા પૂછે છે જો કેટલો સુખી થયો. મારે તો હું પણ એવું કરું કે મને પૂછતા આવે, તો પછી મને પૂછશે ને તો આપણે પછી ઇમ્પ્રેશન પડશે, આપણે સારા ગણાઈશું. એવું એક જાતની અહંકારની બિલીફ પડી ગઈ છે, રોંગ બિલીફ છે. એક જાતનું માની બેઠો છે કે હું ઊંચો થઉં, મોટો થઉં. અને અહંકાર વિશેષ થવા જાય છે, એટલે લઘુ એને ખબર નથી. લઘુત્તમથી આત્મારૂપ થવાશે અને આ ગુરુત્તમ જાય છે, તો પછી એ પછી જેટલું જેમ ચાળનું ઝાડ હોય ને, જરા પવન આવે ને તોય ધ્રુજી જાય આખું. અને ઘાસને તો મેં વાવા જડ્યું હોય ને તો સલામત રહ્યું હોય. એટલે આ જેટલું પછી જેટલો અહંકાર આત્માથી દૂર ગયો, એટલું પછી ભય ઉત્પન્ન થાય, ઇન્સિક્યુરિટી લાગે, પછી શેના આધારે રહી શકું, પછી આ પકડી રાખે, આ પકડી રાખે, છોડે ન શકે. અને સડેલું લાકડું પણ ડૂબતો માણસ કેવું પકડી રાખે? એવું આ એટલે વિશેષતાનો અહંકાર, એને વિશેષ થવું છે. પછી શેના આધારે? એ પોતાની બુદ્ધિથી કે હું આમ ટોપ, આમ ઇમ્પ્રેશન પાડીશ તો વિશેષ થઈશ, આમ બધાને હલાવી નાખીશ લોકોને લાગશે કોણે કર્યું, ઓહો તમે, અરે તે હું કંઈક વિશેષ થઈ જઈશ. પછી કંઈક કહેશે આ કમ્પેરિઝન કરે કે આણે આવું કર્યું ને તો થયો તો હું પણ આવું કરું. એટલે આવું કરતાં કરતાં નિરૂમા આમ કરતા તો હું પણ આમ કરીશ, દીપકભાઈ આમ કરે હું પણ આમ કરીશ. એટલે જેનું કંઈક સારા લોકોનું ઊંચા માણસોનું જુએ અને પછી એવી કોપી કરવા જાય. એટલે થોડુંક એવું સમજાય કે નિરૂમા અને દીપકભાઈ વાળું તો મે બી લાગે કે અહંકારની કેપેસિટી નથી, એટલે આજુબાજુ વાળું સહધ્યાયનું જોઈને હાઈ કોપી કરે. હવે બીજો ક્વેશ્ચન એ હતો કે જ્યારે કોઈ સેવાના કાર્યમાં આપણું કરતાપણું કે આગ્રહ પડે ત્યારે જ વિશેષતા કહેવાય છે કે કરતાપણું ને આગ્રહ તો પછી, વિશેષતા પહેલા. એ જ પછી એના આધારે જ પકડી રાખે છે ને કે હું કહું એમ થવું જ જોઈએ, તો જ આપણી વિશેષતા જળવાય ને, તો આપણે નકામા થઈ ગયા, અનફિટ માણસ કહે છે. બરાબર. અરે તોફાન કરે આગ્રહ કરતા પણ તો વિશેષતાને પછી ઊભું થાય છે. બરાબર. એટલે ક્યાંય ડખો કોઈ પણ જગ્યાએ થયો એ વિશેષતાનો એક પાર્ટ જ ગણે? એટલે કઈ ગાંઠ મોટી છે એના પાર્ટ ગણાય. કોકને સારા દેખાવાની ગાંઠ હોય, કોકને વિશેષતાની ગાંઠ હોય, કોકને સાચાપણાની ગાંઠ હોય. સાચાપણો કકડાટ કરીને સાચો થાય અને સારાપણો કપટ કરીને સારો થાય, વિશેષતાવાળો ડખા કરીને સારો થાય, એટલે વિશેષ થવા જાય. એટલે આ બધી ગાંઠો છે બધી. આવડતવાળો છે ને એનો ચાચો જુદો રહીતો હોય, એવી આમ કરા કળા કરે ને પછી પોતાની આવડતના આધારે કામ કરાવે બધા પાસે. એટલે બધી અહંકાર અને બુદ્ધિ ભેગા મળી અને આત્માથી વિમુખ લઈ જાય છે, વધારે ને વધારે, વધારે ને વધારે. અને બહુ ઇન્સિક્યુરિટી હોય, ભય, બહુ ભય હોય, જેટલો મોટો થાય ને એટલો બધો ભયભીત હોય. એટલે મને ભય નથી એમ કરીને આમ સ્ટ્રોંગ દેખાડે પોતાને, પણ મય પાયામાં ભયભીત હોય આખો.
અને ઓછો અહંકાર હોય ને એ નિર્ભય હોય, અહંકાર ખલાસ એટલે સંપૂર્ણ નિર્ભય. એટલે નોર્માલિટીથી જે વિશેષતા તરફ જાય છે જે અહંકાર, આમ પેલા નોર્મલ છે અને પછીની વિશેષતા, તો એ થોડુંક સ્ટેપ વાઇઝ શું એના હોય, જરાક એકાદ બે ઓલા માઇલસ્ટોન ખબર પડે ને. અહંકારને સિક્યુરિટી જોઈએ છે. હા, અને સિક્યુરિટી નથી એટલે ભય લાગે છે. એટલે ભય છે એટલે પછી શેનાથી મને શાંતિ થશે, મારી સલામતી શેનાથી, એ શોધી કાઢે છે કે આનાથી સારું લાગશે. જે પરણવાનું છે ને માટે, તો કે ઇનસિક્યુરિટી છે એટલે હોફ જોઈએ છે કે મારું પોતાનું કોણ, પછી મમ્મી પપ્પા ભાઈ બેન બધા તો આમ તેમ, મારું કોઈ નહીં ને, હું પરણીશ એટલે સુખી થઈશ, કહેશે મારું પોતાનું કોક હશે એટલે પરણે છે, કાયમની હૂંફ મળશે મને. હવે અહીંયા ઘરથી કંટાળીને ગયું હોય પરણવા માટે, તે સાસુ નણંદ ને જેઠાણી જુએ ને એટલે પાછો કકડાટ ચાલો. એટલે આ કહે છે આ એક મોટી છે દીપડો ઘરે, ત્યાં પછી વાહ કણક મળે, મારું થાય શું, બિચારું બકરું બિચારું મૂંઝાય પછી, એવી હાલત થઈ છે. ઘરનો દાજો વનમાં જાય, વનમાં લાગે આગ, ખરેખર સુખ આત્મામાં છે પણ આ બહાર સુખોળે છે, કારણ મારી સિક્યુરિટી છે માં તક પરણી છે માં, પરણે ને પાછું થાય જો છોકરો આવી જાય ને તો પછી મમ્મી મને કોઈ કાઢી નહીં શકે, એટલે મને કોઈ ખસેડી ના શકે. પોતાની સેફ સાઈડ વિચારે છે, પોતે કોણ તો કે હું રૂપેશ, એટલે પોતે રૂપેશ થઈને પોતાની સેફ સાઈડ વિચારે છે કે મારે શેનાથી સેફ થશે, હું પરણીશ તો સેફ, પછી છોકરા થશે તો ડબલ સેફ, કારણ બે પગે પડી જવાતો હતો, બે ને બે ચાર થાય એટલે હવે વાંધો નહીં આવે, અને છ થાય એટલે વધારે સેફ, પછી આઠ થાય એટલે વધારે સેફ, હવે પડાશે નહીં કે છે. પણ એને ખબર નથી કે અનસેફના સાધનોથી સેફ સાઈડ શોધે છે, અને સેફ સાઈડ જેની શોધે છે ને એ રૂપેશ જ વિનાશી છે, લ્યો એ ક્યારેય સેફ થવાનો નથી. અને હું શુદ્ધાત્મા છું એને સેફ સાઈડ શોધવાની જરૂર નથી, એને કોઈ અનસેફ કરી શકવાનું નથી. એટલે આ પોતા પણ ઊભું થઈ ગયું છે, પોતા પણ અનસેફ સ્ટેજ છે, એટલે આખો દાડો એ પછી આના આધારે સુખી થઈશ, આના આધારે સુખી થઈશ, પૈસાના આધારે સુખી થઈશ, આ બચી જાય તો સુખી થઈશ, આ સાચવાઈ જાય તો સુખી થઈશ, બધાને સાચવીશ તો મને કોઈ કાઢશે નહીં સુખી થઈશ, એટલે ઇન્સિક્યુરિટીના આધારે, અસલામતીના આધારે, અને હૂંફ કહીએ છીએ આપણી ભાષામાં, હૂંફ લેવા માટે પછી આધાર રહે એટલે અવલંબન કહીએ છીએ, તે પૈસા વ્યક્તિઓ ઘર તબિયત બધાના આધારે જીવે છે, અને એ આધાર પોતે જ અહંકાર પોતે જ વિનાશી છે, અને જેના આધાર લે છે એ બધી વિયોગી સ્વભાવની ટેમ્પરરી ચીજો છે, એટલે હંમેશા અસંતો, એટલે પોતે મૂળ સ્વભાવે પ્રબળ છે, આ વિભાવમાં ટેમ્પરરી થયો છે, અને જેનો આધાર લે છે ટેમ્પરરી, એટલે સ્વાભાવિક પોતે પરમનન્ટ અને ટેમ્પરરી વસ્તુનો આધાર લે છે, એટલે કોઈ દાડો ગુણાકાર મેળ બેસતા નથી, ને કાયમ અધૂરો અને અસંતોષ ને અધૂરું ને દુઃખ. એટલે એનો ઉપાય એક જ છે કે એક શુદ્ધાત્મામાં આવો, અને સમજી લો કે ભાઈ શુદ્ધાત્માને સેફની જરૂર નથી, એને સેફ સાઈડ કરવા માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી, હું શુદ્ધાત્મા છું ને વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, ગમે તેટલું સાચવ્યા પછી પણ 80-90 વર્ષે દેહમાંથી છૂટા થવું પડશે, તો પછી જેના માટે સેફ સાઈડ શોધો છો, આ ટેમ્પરરીમાં સેફ સાઈડ હોતી હશે, સેફ સાઈડ પરમાનન્સીમાં હોય એમાં આવી જાઓ. પૂછ્યું છે આટલા 3 દિવસ આપણે જે આના ઉપર છણાવટ કરીને, તો એવું થોડું લાગ્યું કે અત્યાર સુધી એવું હોય કે આ પ્રોજેક્ટમાં હું ક્યાં છું એ વિશેષતા હોય, હવે એવું લાગે કે આ પ્રોજેક્ટ સારી રીતે પૂરો થાય ને કોઈના પણ નિમિત્તે દાદાનો, એ વિશેષતાથી પછી આપણે હવે પાછા ફરી રહ્યા છીએ એવું ગણાય. હા, પાછા ફરાય. અને આપણે બધાને, આપણે કહીએ ને આપણે 5 વાક્ય કીધા ને કે ભાઈ પોઝિટિવ એટલે પરમ એટલે વિનય મારો, હા, પોઝિટિવ જુઓ, સહધ્યાયનું પોઝિટિવનું એપ્રિશિએટ કરો, કોઈના નેગેટિવ દેખાતા તો આપણામાં ચેક કરો, આપણામાંથી એ કાઢો નેગેટિવ, અને એની માટે પ્રાર્થના કરો કે એને જાગૃતિ વધે, નેગેટિવ છૂટે, જ્ઞાનમાં ખૂબ આગળ વધે, પોતાના દોષ જોઈને ચોખ્ખો થાય. એટલે આપણે એવું શોધવા શોધીને એડજસ્ટમેન્ટ લઈએ છીએ, એટલે જ્ઞાન એવું સેટ કરવા માગીએ છીએ કે વ્યક્તિ જોડે અંદરથી ભેદ ના પડે, અને બહારથી કામ જેમ જેમ ક્રમ રથ ધક્કો મારો, બધા ભેગા મળીને ધક્કો મારો, એટલે રથ આગળ ખસશે, એટલે બધા ભેગા મળી ટીમવર્ક સહત્યાય બધા ભેગા મળી બેસ્ટ કામ કરો, તારાથી જેટલું થાય, કારણ દરેકની જુદી જુદી પ્રકૃતિ હોય, એક જ મશીનમાં બોલો એક બોલ્ટ હોય, એક સ્ક્રૂ હોય, એક નટ હોય, એક બેરિંગ હોય, તે બધું સરખું ના હોય, બધાનું જુદું જુદું ફંક્શન હોય, પણ બધું ભેગું મળી સેટઅપ થાય ને તો મશીનરી બેસ્ટ ચાલે, તો કે ના એ બેરિંગ થાય તો હું પણ બેરિંગ થાય, એટલે પછી બોલ્ટનું કોણ કામ કરશે, તો બધાએ સરખું ના હોય,
આપણે સમજવું જોઈએ કે નહીં, તારી શક્તિ મારી શક્તિ આની શક્તિ ભેગી મળીને ટકરાવવું નથી, જુદી પડીને દાદાના કામમાં ભેગા મળીને આગળ વધો અને ખૂબ સારી રીતે કરી શકીશું આપણે. ત્યાં વિશેષતામાં, વિશેષતામાં શું છે કે મારું અસ્તિત્વને મુખ્ય ગણો, એ વિશેષતા કહે છે. આપણે શું કહે છે ભાઈ, છ વિનાશી તત્વોમાં કોઈ વિશેષ નથી અને છ એના પાછા વિશેષ ગુણો જુદા છે અને સામાન્ય ગુણો સરખા છે. તો ત્યાં જો કોઈ સર્વોપરિ થશે ને તો બીજા બધા ગોદામારીને ઠેકાણે લાવશે ને. તો આ વ્યવહારમાં એ છ તત્વોના જ અવસ્થાઓ છે, પછી શું કામ વિશેષ થવા જઈએ? એ વિશેષને એકને જો સર્વોપરિ થવા ગયો ને બીજા ભેગા મળીને મારશે, અને જો તમે નોર્માલિટીમાં આવી ગયા તો પછી બધું કોઈ દુઃખ નહીં રહે આપણને. એટલે વિશેષતામાં પડવા જેવું નથી, કારણ કુદરત પણ વિશેષતાને સ્વીકારતી નથી. તમે ભગવાન છો તો બરાબર છે, પણ ભગવાન પણ રાખો ને, કેમ ભીખ માગવા નીકળે, મારશે તમને. સુખની ભીખ માગવા નીકળે સુખીઓ માણસ પાછો, એટલે માર પડે છે બધું. વિશેષ થવા અનંત, તમે ભગવાન છો, તમે વિશેષ જ છો દુનિયામાં, તો શું કામ પછી બહારથી વિશેષ કોક વિનાશી વસ્તુની આધારે વિશેષ થવા જાઓ છો? એટલે માર પડે છે, ભયંકર માર પડે છે. અને પછી સમજાવીશું કે આ લોકો ભેગા મળીને મારે છે, હું હવે જોઈ લઈશ, લ્યો શોધખોળ કરી અનુભવી. બરાબર, એટલે તારી ભૂલથી તને માર પડે છે, ભોગવે તેની ભૂલ અને બન્યું તેને આય, ત્યાં એ સમજાતું નથી. એટલે જ્ઞાન મોડું વહેલું સમજાશે, ટોળામાં પડી રહીશું તો સમજાશે. બાકી 3 દિવસમાં તો ઘણું બધું બધાને ભાઈઓને ફૂડ પડ્યા છે, બસ બધા લઘુત્તમ તરફ જઈને આશીર્વાદ આપશું બધા. સરસ. 1572 આપ્તસૂત્રમાં દાદાજી પટોરિયા બોલો, દાદાજી કહે છે કે દુઃખ કોનું જાય, જે ભૌતિક સુખોનું ઓપરેશન કરી નાખે તેનું. એટલે ભૌતિક સુખોનું ઓપરેશન એટલે જ કે ભૌતિક સુખનો મોહ છૂટી ગયો એને દુઃખ નામની વસ્તુ રહેતી જ નથી. આ ભૌતિક સુખ લીધા ને એના રિપેમેન્ટમાં દુઃખ છે. ભૌતિક સુખોને માને ભૌતિક સુખ છે, લોભે ભૌતિક સુખ છે, પૈસોય ભૌતિક સુખ છે, વિષય ભૌતિક સુખ છે, 5 ઇન્દ્રિયના સુખો ભૌતિક સુખ, વ્યક્તિઓને હેલ્પ મળી એને આપી એ બધું ભૌતિક સુખો, સારા કામ કરી આવો ને તે ભૌતિક સુખ. હું તો સેવા જ કરું છું, પૈસા લેતો નથી હા, અને 5000નું માન ખાતો હોય, એની કરતાં 2000નું નોકર રાખેલો સસ્તો પડે આપણને. પણ આવું અનરરી સેવા અને પછી માન ખાય અને માનમાં રિપેમેન્ટમાં કકડાટ થવાનો, કોઈ દુઃખ આપતું નથી, આપણું માન અપમાન ખેંચી લાવે છે, પછી નિમિત્ત ગુનેગાર દેખાય. એટલે દુઃખ કોઈ આપતું જ નથી, આપણું જ મોં, આપણું ભૌતિક સુખની મોં, સૌતિક સુખ મેળવવાનો મોં, એનો માર પડવાનો આપણને. સમજાયું ને? હા. જય સચિદાનંદ. બોલો. આપ ઉદય કર્મ ક્યાં સુધી ગણાય? ઉદય કર્મ આપણે તન્મયાકાર ના થાય ને બધો ઉદય કર્મ કહેવાય. એની મેળે ઉગે છે, ફળ આપે છે ને હાથમે છે. આપણે મેં ખુશ થઈએ, ખરાબ દુઃખી થઈએ, બગડી ગયો કે છે, રડારડી કરીએ, એ તન્મયાકાર થવું ને ઉદય કર્મ નથી. એ આપણી અણજાગૃતિ છે, કશાય કરવા એ ઉદય કર્મ નથી, એ આપણી અણસમજણ. એટલે ઉદય કર્મમાં કશાયો અને તન્મયાકાર પણ આવતું નથી. વિજ્ઞાનના આધારે કેવું છે કે આ જામી ગયેલા કશાયો નીકળશે ઉદય કર્મમાં, ક્રોધે નીકળશે ને મોહે નીકળશે. તમે એમાં છૂટા પડો, નવા એ પાછલા ફળ આપી રહ્યા છે એમાં તમે વિરોધ બતાડો કે તારી વાતમાં હું સહમત નથી. એટલે તમે જુદા ને આ ભરેલો માલ કહીશ ઉદય કર્મ, એ નિકાલ થઈને ખરી પડશે. સમજાય ને? એટલે આ કંઈ પણ આધારે બને છે બધું ઉદય કર્મમાં ગાલ્યું. એ જાણનાર તે ઉદય કર્મ નહીં, આ થનાર બધું ઉદય કર્મ, જે થઈ રહ્યું છે ઉદય કર્મ કહેવાય. એટલે 2 પાંદડા જેવું જ આમ તો હોય ને, ઉગે 2 પાંદડે, પણ આપણે તન્મયાકાર થાય તો છાય, ઝાડ મોટું થાય, ફૂલ આવે, પછી ફળ આવે. એટલે બધા જ કર્મ એવી રીતે જ હોય? એ ખરેખર એવું હોય, પણ આપણે બધાને પછી એ બધામાં ઇમ્પોર્ટન્ટ ગણતા નથી. એક વિષય હોય કે અમુક આપણી ગાંઠ હોય મોહની, કે અટકણ કંઈક હોય, એમાં આપણે જાગૃત રહેવા માગીએ છીએ. એ લલચાવનારી ચીજો નહીં, એનાથી છેટારો. એક બે જ હોય ને એવી, એ અટકણવાળી વસ્તુમાં સેફ સાઈડ રાખો, બાકી બધું ચા પીજો ને એ તન્મયાકાર થશો ને એ બધું નિકાલી બાબત છે, બહુ જોખમ નહીં આવે. હા, મોટું જોખમ 1-2 ગાંઠો હોય એમાં હોય, એમાં જાગૃત રહીએ છીએ આપણે. જય સચિદાન. શિલ્પા ગજર. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, આપના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. બ્રહ્મચર્ય પૂર્વાર્ધ પાન નંબર 165 અને 166માંથી મને 2 ક્વેશ્ચન છે. દાદા કહે છે, જો એકાગ્રતા નથી તો વિષય નથી, તો એ ગાંઠ કહેવાય છે, અને એ ગાંઠ ઓગળશે ત્યારે કામ થશે.
પૂછશે, ગાંઠ ફૂટે ત્યારે એકાગ્રતા થઈ જાય છે એટલે એને વિષય કહેવાય છે, અને એકાગ્રતા નથી તો વિષય નથી, ગાંઠ કહેવાય છે. હવે સંજોગો મળે ત્યારે ગાંઠ ફૂટે, તો અનંત અવતારથી ગાંઠ તો આપણે બધી લઈને જ આવેલા છીએ, તો શું એ સંજોગ ફૂટતા જ જો જાગૃતિથી આપણે એકાકાર નથી થતા તો શું એ ગાંઠ નુકસાનકારક નથી, કે પછી આપણે બધી જ ગાંઠથી નિર્ગ્રંથ થવાનું છે, તો એનો અર્થ એવો થાય કે જાગૃતિથી જોવાથી એ નિર્ગ્રંથ થઈ જવાશે આપણાથી? જોવાથી જ નિર્ગંધ થાય, તન્મયાકાર થાય છે, આ તો મીઠું લાગે છે, લાલચ આવે છે, કૂદી પડે છે, પછી લાભ લેવો છે, મજા આવે છે ને, અને પછી એ એકાગ્રતા થયો ને ત્યારથી જ વિષય કહેવાય છે. એટલે કહે છે ને, બે પાંદડે ઉખેડીને ફેંકી દીધું, વિષયમાં એ પોતે નિર્વિષય થયો કહેવાય. એ ગાંઠમાંથી પાંદડા ઉગે છે, પાંદડા ઉખેડીને ફેંકી દીધા, પોતે નિર્વિષય રહી શકે. અને તન્મયાકાર થયો, તન્મયાકારની બિગિનિંગ શું હોય તો કે એકાગ્ર થાય છે, એકાગ્ર થઈને પછી એને ત્યારથી જ તન્મયાકાર કહેવાય છે, અને ત્યારથી જ બધું લીકેજ થઈ ગયું, શક્તિ બધી વેડફાઈ ગઈ. એટલે પછી એમાં પુરુષાર્થ વધારે કરવો પડે, પછી એ ગમતામાં એ ના ગમતું થવું પડશે, ગમતું બધું છે ને એ તપ કરવું પડશે. આજે દારૂ પીવાનો વિચાર આવે એટલે કૂદી પડે, મજા આવી જાય. હવે આ દારૂ એ તપ એટલે શું, વિચાર આવે પછી અડતો જ નથી, જબરજસ્ત જાગ્રત રહે છે, કરતાં કરતાં પછી વિચાર ખલાસ થઈ જશે, એ ગાંઠ ખાલી થઈ ગઈ. ગાંઠ છે ત્યાં સુધી વિચાર આવશે અંદર, એમાં તન્મયાકાર ન થવા દેવું ત્યાં તપ છે. એટલે ગમતાને ના ગમતું કરશો તો ધ્યેય સાકાર થશે કે છે. આજે ગમતું છોડવું પડશે આપણે, આ બધા પાંચ ઇન્દ્રિયના સુખો એ મોહ છોડવાપણું એટલે કરવાપણું નથી, પણ જાગ્રત રહેવાપણું છે કે આમાં કંઈ સુખ આવ્યું આવશે, તો પછી આવવાનું જ નથી, તો કૂચા કેટલી વાર ચાવીએ, રસ ટીપવું જ નથી એમાં, ચાવી ચાવીને બધા હડકા પાંસળા દુખી જશે, માટે પડતું મૂકો, સુખનું ધામ આપણું સ્વરૂપ એમાં આવો. પૂછ્યું છે, પાના નંબર 166 પર દાદા કહે છે, હવે વિષય સ્થૂળ સ્વભાવી છે અને આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે, એવું ભાન રહેવું મુશ્કેલ છે, એટલે એકાગ્રતા થયા વગર રહે જ નહીં ને, એ તો જ્ઞાની પુરુષનું કામ છે, બીજા કોઈનું કામ જ નથી, બાકી આમાં હાથ ઘાલવો જ નહીં, નહીં તો એ ઉલટું દજાશે. જ્ઞાની પુરુષ તો તમને ભય ટાળવા બોલે, આખું જગત જે સમજે છે એવો આત્મા નથી. પૂછે છે, આ જે અંડરલાઈન કરેલા વાક્યો છે, આમાં હાથ ઘાલવો જ નહીં, એટલે આમાં કેવું છે, એને આધીન રહીને દાદાએ કીધું, બે પાંદડે ઉખેડીને ફેંકી દેજો, કારણ જ્યાં સુધી બુદ્ધિનો અહંકાર છે ને ત્યાં સુધી આત્માનો સ્વાદ આવવાય ના દે અને આત્માનું સ્વરૂપને દેખવાય ના દે, એટલે ત્યાં સુધી આપણે અહંકારને એટલે એની પાસે કરાવવાનું કે પ્રતિકોણ કરો, પ્રત્યાખ્યાન લો, ફરી નિશ્ચય કરો, આ અટકણ તોડવી છે. કારણ એ અનુભવી દશામાં આવશે ને ત્યારે સમજાય કે હવે આ બે ટંકોત્કીર્ણ તત્વ કેવી રીતે એકમેકને નુકસાન કરી શકે ને હેલ્પ કરી શકે, બે છે સ્વભાવથી નોખા છે કે છે. તો એમ કે છે કે જ્ઞાની પુરુષો તમને ભય ટાળવા બોલે, એટલે મૂળ વસ્તુ કેવી તો પડે જ ને, વાસ્તવિકતા સિદ્ધાંત તો બધા ખુલ્લા કરે, પણ તમારે હમણાં આમાં રહેવાનું છે, બે પાંદડે ઉખેડી દેજો, પ્રતિકોણ કરજો, પ્રત્યાખ્યાન કરજો, એમ કરીને આગળ ચાલો, એવું બતાડે છે. જય સચિદાનંદ. નકુભાઈ પૂજ્યશ્રી, આ જ્યારથી આપણે મોક્ષ માર્ગમાં કાંઈ પણ રુચિ ઊભી થઈ ને ત્યારથી આ જાણપણું સાથે સાથે ચાલ્યા કરે, એમાં એવું પણ સમજાય કે જ્ઞાનીની તો આધીનતા અને પરમ વિનય બહુ આપણે અંશે અંશે હોય જ છે, છતાંય પણ આ જાણપણું બીજી રીતે એના સ્ટેજ બદલ્યા કરે અને એ વર્ત્યા કરે, એટલે એવું લાગે કે અહંકારનું જે સ્વરૂપ છે, જે વિશેષપણાનું તમે કીધું, આ એનો એક મોટો ભાગ આમાં, આમ તો બધા દોષોમાં આ વિશેષપણું વણાયેલું બ્રાન્ચીસ છે, એ થળિયું વિશેષતાનો અહંકાર, એની બ્રાન્ચીસ હું કરી શકું છું, પોતાનું ચલણ ચલાવવું, જાણપણાનો અહંકાર, આવડતનો અહંકાર, હું હોશિયાર છું, બધું પછી એના બ્રાન્ચીસ છે. પણ આમાં ટૂંકી વાત શું છે કે કેફ રહેશે થોડો, હું જાણું છું, પણ આપણે ધીમે ધીમે નિકાલ કર્યા કરવાનો કે ભાઈ દાદા ભગવાન જેટલું જાણે છે, તો કે ના આપણે તો ઘણું બાકી છે ને, એ તમારે વાંધો ઉઠાવવાનો, કારણ એ અહંકારને બુદ્ધિ ઊભા થશે, બુદ્ધિ બતાડશે કે આપણે લગભગ આટલું તો જાણ્યું ને, 14 આપતાણી 2 વખત વાંચી કહેશે, એ ઘરવાળા બી વાંચતી જ નથી કહેશે, તો હું તો 2 વખત વાંચું બસ, એટલે આવું કમ્પેરિઝન ઊભી કરીને ઊભું થશે, એટલે આપણે કહું તું વાંચી ખરી પણ સમજો કેટલું, તો કે ના એ તો બાકી, તો પછી આપણે એટલે તમે જ્યારે બોલ્યા ને કે તું સમજો કેટલું, તો પેલો જાણપણાનો અહંકાર એક પડ ઓગળશે. પૂજ્યશ્રી કેવું થાય કે એવું આમ વાંચ્યું ને કરું છું એવું નહીં, આ જ્ઞાન તો મેં મારી રીતે ઉત્પન્ન કર્યું, એવું લાગે ખરું, પણ એ
આ આખી વાત જ ખોટી. તમે ક્યાંથી લાયા? દાદાના નિમિત્તે જ હોય. પછી 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 દાદાના નિમિત્તે હોય ને મારી મારું પ્રગટ થયું. દાદાનું હતું ને મારા માં આવ્યું, કૂવામાંથી હવાડામાં આવ્યું ને હવાડું કે છું મેં પ્રગટ કર્યું. ભૂલ નહીં કહેવાય, બહુ મોટું. એટલે આવું આપણે પકડવાનું. જોખમ પૂજે છે સમજાય, પણ આ એમ થાય કે આ સ્થિતિ તો હોય જ ન શકે સાધક દશામાં ઠેઠ સુધી, એવું લાગે. ના, એ આજ રસ્તો એ ઊભું થશે એને પાડવાનો કે ભાઈ તારું નહીં ચાલે. મારે એમ કહે ને કે હું શું થશે મારું, તો કે ના દુનિયા કરતાં ઘણું આગળ વધ્યા છે, હું લગભગ થઈ ગયું, તો કે ના વિતરાગો કરતાં ઘણું બાકી છે. એ બે બાજુ રાખવી પડે બેલેન્સ. તમે શુદ્ધાત્મા થઈને દકુભાઈની બુદ્ધિ અહંકારને બેલેન્સ કર્યા જ કરવું પડશે. કારણ એ કહે ને કે આમ ચડી જતાય વાર નહીં, ઉતરી જતાય વાર નહીં. એટલે આપણે બેલેન્સ કર્યા કરવું પડે. કે તમે કહો છો હું જાણું છું, પણ જો આ ઠોકર વાગી, આર્ત ધ્યાન થયું, રૌદ્ર ધ્યાન થયું, વિષયનો વિચાર આવે છે, કોઈ દુઃખ અપાય છે, માટે કશું જાણતા નથી, પ્રૂવ થઈ ગયું કહેવાનું. કંઈ ઠોકર વાગે ને જળવું હોય એ કેવી રીતે બની શકે? એ દાદાએ તો એક એક એ આ બતાડ્યું છે, જાણ્યું ધર્મમાં એટલે કે અધ્યાત્મમાં જાણ્યું કોનું નામ કહેવાય, કે જેને અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થતા નથી. પછી ઉત્પન્ન થતા નથી, બીજું આગળ કહે છે એને એવા પરિણામ પણ ઉત્પન્ન થતા નથી, અત્રે એવા સંયોગ પણ ઊભા થતા નથી. ત્રણ લેવલ બતાડ્યા, બોલો. હજુ મનમાં જો વિષયનો વિચાર આવે ને એટલે આપણે હજુ કચાસ છે. તન્મય આકાર થાવ છો વિષયના વિચારમાં તો થઈ ગયું તમને અર્થ ધ્યાન, એ ખોટું. અને તમને ભાન જ નથી રહેતું કે મને થયું, તો એ તો હાવ ખોટું. એ ત્રણેય લેવલે ખલાસ થવું જોઈશે, ત્યારે પછી જાણ્યું કહેવાય. ત્યારે એને જાણવાનો અહંકાર હોતો નથી, કારણ એને જાણના. દાદા કહે છે ને અમને કેમ જહંકાર ઊભો થતો નથી? હવે જાણીએ કે જાણનારો હું છું જ નહીં, જાણનારો તો ભગવાન છે, એના પ્રકાશમાં હું જાણું છું. હું તો આત્માને જાણું છું, આત્મા જ્ઞાતા દ્રષ્ટાથી જાણું છું, આત્મા જે જુએ તે હું જોઉં છું. એવું ગોઠવાય, પણ પૂજ્યશ્રી એવું લાગે બુદ્ધિથી ગોઠવાય છે આપણું, પણ એમને વર્તે છે. અને પછી એમને ઊભું જ ના થાય ને કે ભાઈ મેં જાણ્યું, હું આ વાંચું છું, અજવાળામાં જ વાંચું છું ને, અજવાળા વગર વાંચું કેવી રીતે? માટે આ એમની ઉપકાર છે, એમની કૃપા છે, એમનો આશીર્વાદ છે. પૂજ્યશ્રી આ ક્ષેત્રમાં આ તો આવ્યા, નહીતર બારે હોય તો આ બેફામ હોય એમ. બહારની વાત જ છે, પણ તો હજી અંદર રિયાઝ કરે છે. હા, બહાર તો નાયગરા ફોલ્સના પ્રવાહમાં તણાય છે, પાંચમારા તરફથી છઠ્ઠારા તરફ જઈ રહ્યા છે. આ તો દાદાએ ઝાડ નાખીને જેટલામાં એ બચ્યા એટલા તણાયા, કિનારે આવ્યા. હવે કિનારે આવતા આવતા પાછું આપણે હજુ પેલી છબછબિયા કરવા જઈએ છીએ, એટલે પછી બહાર કિનારે મૂકવા છે દાદાના. એ બહાર નીકળી જાઓ ને, નથી મજા આમાં. અને જાણપણું તો અનંત જ્ઞાન તીર્થંકરોને પ્રગટ થયું, વિતરાગોને. એમાંથી શાસ્ત્રમાં લખાયું તો ભાઈ આખું સમુદ્ર ભરીને જ્ઞાન હોય ને, તમે માટલીમાં આવ્યો અને માટલીમાંથી આપણે વાડકા ગ્લાસમાં લીધું, ગ્લાસમાંથી ચમચીથી પીવડાયું ને પીધું, કે છે હું લગભગ થઈ ગયો જ્ઞાની. એ આપણી હદ છે. અને આનાથી દુઃખ વધારે દેવાય જાય ના, એટલે પછી શું છે, જાણપણાવાળા કમ્પેરિઝન કરે ને ત્યાં સમજો ને, જાણપણા ઝીરો. મને લગભગ વધારે ખબર પડે છે, એને ઓછી પડે. કોની જોડે કમ્પેરિઝન કરું? ભાઈ ભગવાન અનંત જ્ઞાનવાળો, આપણી મેં ભગવાન અનંત જ્ઞાનવાળો, એનું ઓછું વધારે હોય? અને આ પૂતગલનું તો પ્રગટ થયું આવરણને લીધે, એમાં શું કમ્પેરિઝન કરવાની હોય? તોડ કર્યા કરો ને, બુદ્ધિના પર્યાયને જ્ઞાને કરીને તોડો. કે તું બતાડે છે, આપણે વિજ્ઞાન એટલા બધા ખુલાસા હાજર રાખો, પહેલાં ચૂપ થાય પછી. પૂજ્યશ્રી કૃપા કરો કે આમાંથી તો નીકળી જવાય અને બીજાને આનાથી દુઃખ ન થાય, તો જ આ જ્ઞાન કોકને આપણે કહી શકશું તો માને, નહીતર તો જાણપણા સહિતનું તો શું અસર કરે નહીં કોઈને. એટલે એવું જ ને બધું, આ ઘરવાળી સ્વીકારતી નથી મોટા જ્ઞાનીની, બહાર મોટી મેં ફાડફાડ કરતો હોય બે કલાક સત્સંગ ઘરમાં આવે ને તો આપણને લાગે હવે એને કંઈ પ્રભાવ પડ્યો છે, તો કે જમવા બેસી હાથ ધોઈએ ને પહેલાં જમવા બેસો કે, એટલે આપણને લાગે આપણી કાંઈ વેલ્યુ રહી નથી. એટલે આપણે ના સમજીએ કે આપણે હજુ વધારે ચોખ્ખા થવાની જરૂર છે. કૃપા કરજો, કે પ્યોરિટી આવશે ને તો એમને એમ બહેનોને પ્રભાવ પડશે. ના, પૂજ્ય થયા એટલે પ્રભાવ પડ્યો એટલે સમજવાનું કે આપણી પ્યોરિટી આવી. મને મારા માટે જાણવું છે, મારે બીજા માટે એવું મને એ તમે આશીર્વાદ આપો કે મને ના. પણ આપણે કેવું જાણવાનું એટલે શું ખબર છે કે ભાઈ આપણે બે જ ભાગ પાડીએ છીએ, આ ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે, આત્મ સ્વરૂપની રમણતા કરવી છે. એટલે જે સંયોગ ભેગો તો સંભાવે નિકાલ કરો, મારા સ્વરૂપની આરાધનામાં રહેવું છે મારે, બસ.
પછી હું કમ્પેરિઝનમાં પડવું નથી, વિશેષતામાં પડવું નથી, કોઈને નીચા ગણવા નથી, કોઈને હું દુઃખી થવું નથી કે મારું શું થશે, કેમ નથી વધારતો, કશું નહીં. મારે દાદાની આજ્ઞામાં રહેવું છે, આવી પડેલા સંજોગોને સંભાવે નિકાલ કરવો છે અને સ્વરૂપની જાગૃતિમાં આગળ વધવું છે.